આજે રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં ચારે તરફ કમળ ખીલી ઉઠતા ભાજપનો દિગ્વિજય થયો છે કોંગ્રેસ તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે તેમ કહી શકાય ગત ટર્મમાં જામનગર જિલ્લા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસે હતી જેને આ વખતે ભાજપે છીનવી લીધી છે જામનગર જિલ્લા પંચાયતની કુલ ચોવીસ બેઠકમાંથી અઢાર બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ બેઠક મળી છે એક બેઠક બહુજન સમાજ પાર્ટીના ફાળે ગઈ છે જામનગર તાલુકા પંચાયતમાં પણ ભાજપે બહુમતી મેળવી લીધી છે કુલ છવ્વીસ બેઠકમાંથી ભાજપને સત્તર બેઠક કોંગ્રેસને આઠ બેઠક તથા અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી છે કાલાવડ તાલુકા પંચાયતમાં રસાકસી ભર્યું રિઝલ્ટ આવ્યું છે કુલ અઢારમાંથી ભાજપને આઠ બેઠક તથા કોંગ્રેસને સાત બેઠક મળી છે આમ આદમી પાર્ટીને પણ બે બેઠક મળી છે લાલપુર તાલુકા પંચાયતમાં અઢારમાંથી ભાજપને બાર બેઠક મળી છે જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠક અને અપક્ષને ત્રણ બેઠક મળી છે જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ અઢાર બેઠકમાંથી ભાજપને સાત બેઠક કોંગ્રેસને નવ બેઠક તથા બહુજન સમાજ પાર્ટીને બે બેઠક મળી છે ધ્રોલ તાલુકા પંચાયત તથા જોડિયા તાલુકા પંચાયતની કુલ સોળ સોળ બેઠકોમાંથી બંનેમાં ભાજપને તેર બેઠક અને કોંગ્રેસને ત્રણ બેઠક મળી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે ભાણવ તાલુકા પંચાયતની સોળ બેઠકમાંથી બાર બેઠક મળી કોંગ્રેસે સત્તા કબજે કરી છે જ્યારે ભાજપને માત્ર ચાર બેઠક મળી છે દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયતમાં પણ કુલ સોળ બેઠકમાંથી આજે ભાજપે ચૌદ બેઠક કબજે કરી છે કલ્યાણપુર તાલુકા પંચાયતની કુલ ચોવીસ બેઠકમાંથી ભાજપને અગિયાર બેઠક તથા કોંગ્રેસને તેર બેઠક મળી છે ઓખા મંડળ તાલુકા પંચાયતની કુલ બાર બેઠકમાંથી દસ બેઠક ભાજપને ફાળે તથા બે બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે ખંભાળિયા નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ બેઠકમાંથી છવ્વીસ બેઠક કબજે કરી ભાજપે અભૂતપૂર્વ સફળતા મેળવી છે આમ હાલારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે સમગ્ર રાજ્યમાં મહદઅંશે ભાજપે જીત મેળવતા ગુજરાતમાં વિપક્ષ મુક્ત રાજ્ય જેવી સ્થિતિ સર્જાઈ છે